પોલીસે રેડ કરી કુલ સાત લીટર દેશી દારૂ ઝડપી છે દેશી દારૂનો વેપલો કરનાર ત્રણ મહિલા વિરુદ્ધ પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે નિયમિત રીતે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત કરાતી આ કામગીરીની સાચા અર્થમાં અસરકારક કેમ નથી નીવડી રહી તે એક સવાલ છે અહીં વાત વડોદરા જિલ્લાના સિનોર પોલીસ મથકની કરીએ તો વિતેલા બે દિવસ દરમિયાન સિનોર પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત વિવિધ ત્રણ સ્થળોએ રેડ કરી કુલ રૂપિયા એકસો ચાલીસની કિંમતનો સાત લિટર દેશી દારૂ ઝડપી વેપલો કરનાર ત્રણ મહિલાઓ વિરુદ્ધ પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં શુક્રવારે અવાખલથી બે લિટર જ્યારે શનિવારે મોટા કરાડાથી બે લિટર તથા સિનોરથી ત્રણ લિટર દેશી દારૂ ઝડપી દારૂનો વેપલો કરનાર ત્રણેય મહિલાઓ રેડ દરમિયાન ઘરે હાજર નહી મળ્યાનું દર્શાવાયું છે આ મુજબની ફરિયાદો પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન મોટા ભાગના તમામ પોલીસ મથકોમાં નોંધાતી જોવા મળે છે જેમાં દેશી દારૂનો જથ્થો પણ નક્કી કરેલો હોય તેમ બે લિટર ઝડપાયો હોય છે ઉપરાંત દેશી દારૂનો વેપલો કરનાર રેડ દરમિયાન ઘરે હાજર નહીં મળ્યાનું દર્શાવાય છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ તંત્ર માટે આ કામગીરી અંગેની અગત્યતા શું હોઈ શકે તે તો પોલીસ તંત્ર જાણે પરંતુ પોલીસ દ્વારા કરાતી આ કામગીરી અસરકારક સાબિત ના થતી હોય તો પછી આ કામગીરીમાં પોલીસ તંત્ર ના સમય શક્તિ અને નાણાં નો ખોટો વેડફાટ થઈ રહ્યો હોવાનું કહેવું અયોગ્ય નથી કેમ કે આવી રેડ કરવા છતાં દારૂનું વેચાણ ચાલુ જ રહેતું જોવા મળે છે સિનોર તાલુકાના એકતાલીસ ગામો પૈકી મોટા ભાગના ગામોમાં દેશી દારૂનો વેપલો થતો હોવાનું ચર્ચાય છે જે પૈકી કેટલાક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ધમધમતી હોવાનું જાણવા મળે છે પોલીસ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન બે લિટર દારૂ ઝડપી સંતોષ વ્યક્ત કરતી હોય તેમ દેશી દારૂની ભઠ્ઠીઓ અને હેરાફેરી દ્વારા ગામે ગામ દેશી દારૂ ઠાલવતા ખેપિયાઓને અટકાવી શકતી નથી ત્યારે પ્રોહિબિશન ડ્રાઈવના નામથી કરાતી દેખાવ પૂરતી કામગીરીથી પોલીસ તંત્ર શું સિદ્ધ કરવા માંગે છે તેવા અનેક સવાલ પોલીસ તંત્ર સામે ઉઠવા પામ્યા છે